જોવે ગુણાકાર પરથી સરવાળા અને બાદબાકી ના સૂત્ર જે આપ્યા હતા તે આધારિત એને એક દાખલો મે સેટ કરું છું નીચેના ને સરવાળા અને બાદબાકી સ્વરૂપમાં દર્શાવો એટલે પહેલો એમાં ક્વેશ્ચન આવે છે 2 sin 7 થીટા ઇનટુ cos of 3 થીટા અહીંયા જે 7 થીટા છે ને છોકરાઓ એને x માની લો અને 3 થીટા ને શું માની લો y મેં પાછલા વિડિયોમાં તમને 2 sin x ઇનટુ cos y નું સૂત્ર આપ્યું હતું સૂત્ર શું બનતું હતું sin of x plus y plus sin x minus y એટલે 7 ને 3 10 થીટા અને 7 માંથી 3 જાય તો 4 થીટા એવો પાટલું ક્લિયર આ થશે તમારો પહેલો દાખલો પછી મેં થોડો તમને ટાઈમ આપીશ અત્યારે બીજા દાખલા તરફ જાઉં છું તો 2 sin theta by 2 into cos of 5 theta by 2 હવે આપણે એવું માની લઈએ કે થીટા ધન છે તો theta by 2 અને 5 theta by 2 એમાં મોટી સંખ્યા કઈ થશે 5 theta by 2 તો નોર્મલી આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે મોટી સંખ્યાના વિધેય મતલબ રિલેટેડ જે કોઈ હોય એ પદ એને આગળ લઈ લો અને નાની સંખ્યાના રિલેટેડ જે કોઈ પદ હોય એને પાછળ લઈ લો એટલે તમને અહીંયા શું કરવાનું રહેશે તો કે cos of 5 theta by 2 આગળ અને sin theta by 2 પાછળ એટલે મેં એમ કહું કે 5 theta by 2 છે એ તમારા પાસે x થશે અને theta by 2 એ તમારા પાસે શું થઈ જશે y તો 2 cos x into sin y એનું સૂત્ર માત્ર તે શું આપવામાં આવ્યું હતું તો કે sin of x plus y minus of sin x minus y હવે બે લસા લો તો 5 ને 1 6 ભાગ્યા 2 3 થીટા 4 અને ભાગ્યા 2 તો 2 થીટા એટલે એમ કહેવાય કે પહેલો જે ક્વેશ્ચન હતો એમાં પરિસ્થિતિ એ હતી કે મેં ગુણાકાર પરથી સરવાળો લાવ્યો હતો અને બીજામાં ગુણાકાર પરથી બાદબાકી એ તો હવે પરિસ્થિતિના આધીન જ આપણે ડિસિઝન લેવાનું રહેતું હોય છે હવે મેં એમ કહું કે એ જ રીતે એક જો દાખલા તરફ જઈશું ત્રીજો ક્વેશ્ચન છે 2 cos 5 થીટા ઇનટુ sin of 3 થીટા એમ કહો કે હાલ આમાં કંઈ કરવા જેવું નથી 5 થીટા જે દેખાય છે એને x માની લો 3 થીટા ને શું માની લો y તો 2 cos x ઇનટુ sin y તો હમણાં જ વાત થઈલી કે સૂત્ર બનશે sin of x plus y minus of sin x minus y એટલે 5 ને 3 કેટલા થશે 8 અને 5 માંથી 3 જાય તો 2 ચોથા ક્વેશ્ચન તરફ જઈએ તો કે 2 cos 5 theta by 2 into sin 7 theta by 2 અહીંયા જે પરિસ્થિતિ છે એમાં 5 theta by 2 કરતા 7 theta by 2 કેવા છે મોટા એટલે sin 7 theta by 2 વાળું પદ આગળ લઈ લો એટલે 2 sin 7 theta by 2 અને પાછળ લખજો cos of 5 theta by 2 એટલે 7 theta by 2 છે એને આપણે શું માની લઈશું x અને 5 theta by 2 ને આપણે શું માની લઈશું y તો કે 2 sin x into cos y શીખેલા છે સૂત્ર sin of x plus y હવે વચ્ચે પ્લસ sin of x minus y વચ્ચે પ્લસ એટલે આપણ 7 ને 5 12 ભાગ્યા 2 6 theta 7 માંથી 5 2 અને ભાગ્યા 2 તો sin theta ઇનકો તો ચાલશે હવે મારી ઈચ્છા છે કે કજો મેં પાંચમો ક્વેશ્ચન અહીંયા લઈ જ લઉં છું 2 cos 11 theta into cos of 3 theta હવે આમાં કંઈ ખાસ વધારે કરવા જેવું નથી 11 theta છે એને x માનો 3 theta ને શું માની લેશો y તો 2 cos x into cos y આ સૂત્ર આપણે જાણીએ છીએ cos of x plus y plus cos of x minus y એટલે 11 ને 3 14 theta અને 11 માંથી 3 જશે તો કેટલા થશે 8 theta પહેલા 5 જોઈ લો પછી આગળ વધીએ છીએ